नमस्कार, आप गुजरात न्यूज़मा आपનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. અમેરિકાના બોલ્ડરમાં થયો ગોળીબાર. અમેરિકાના બોલ્ડરમાં એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. લોકો અચાનક થયેલા ગોળીબારથી ભયભીત થઈ ગયા હતા. અચાનક એક વ્યક્તિ દ્વારા લોકો પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરે કયા કારણથી ગોળીબાર કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોલોરાડોના કિંગ સુપરમાર્કેટમાં થયેલી આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે, તેમાં એક લોકલ પોલીસ અધિકારી પણ સામેલ છે. પોલીસે મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. આ શંકાસ્પદ હુમલાખોરે પણ પોલીસ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો હતો, તેના માટે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ ઘટના પગલે કેટલાક લોકો ખવાયા છે તેનો ચોક્કસ આંકડો હજી સુધી પ્રાપ્ત થયો નથી. જર્મનીમાં કોરોનાનો કહેર, લોકડાઉનમાં કરવામાં આવશે વધારો. કોરોનાના વધતા કહેરને કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉનને સતત 5મા મહિને વધારવાની પૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ચાન્સેલર એન્જેલા મર્કલ દ્વારા લોકડાઉનને 18 એપ્રિલ સુધી વધારવાની વાત કરવામાં આવી છે, પરંતુ મળનારી બેઠકમાં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જર્મનીમાં છેલ્લા કેટલાય દિવસથી દરરોજ 10,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26.70 લાખ લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે, જ્યારે 75,270 લોકોના મૃત્યુ થયા છે. બાંગ્લાદેશના બાલુખાલીમાં રેફ્યુજી કેમ્પમાં લાગી આગ. દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા રેફ્યુજી કેમ્પમાં ભારે આગ લાગી હતી, જેમાં હજારો ઘરો નાશ પામ્યા હતા અને અનેક લોકો મરી ગયા હતા. કહી શકાય કે આ સૌથી ભયાનક ઘટના હતી. યુએન રેફ્યુજી એજન્સીના પ્રવક્તા લુઈસ ડોનોવાને જણાવ્યું હતું કે આગને કાબૂમાં રાખવા અને તેને ફેલાવતી અટકાવવા માટે ફાયર સર્વિસીસ અને બચાવ ટીમ કામે લાગી ગઈ છે. બાંગ્લાદેશ સરકારના નાયબ અધિકારી મોહમ્મદ ડુઝાએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. કહી શકાય કે અહીં લગભગ 10 લાખ લોકો વસવાટ કરે છે. વેક્સિન આપવા બદલ મેક્સિકો સરકારે માન્યો ભારતનો આભાર. સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભારત પોતાની બનતી મદદ દરેક દેશને કરી રહ્યું છે. ભારતે ઘણા દેશને વેક્સિન આપી ભાઈચારા અને સંકટ સમયે દરેકે દરેક માટે ઊભા રહેવું તેવું ભારતે સાબિત કર્યું છે, ત્યારે ભારતે મેક્સિકોને પણ વેક્સિન આપી હતી. મેક્સિકન સરકારે વેક્સિન આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. મેક્સિકોના વિદેશ સચિવ માર્સેલો એબડાર્ડ કાસાબોએ જણાવ્યું હતું કે અમે ભારત સરકારના આભારી છીએ. ભારત પણ કોરોનાની ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેમ છતાં ભારતે અમને 8,70,000 રસીના ડોઝ આપ્યા છે. આ મદદ અમે ક્યારે ભૂલીશું નહીં. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.